વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાનમાં ટકરાશે. નમસ્કાર દર્શક મિત્રો, બિપરજોય વાવાઝોડા વિશેના આજના 13 જૂનના અપડેટ વિશે તેમના ટ્રેક વિશે જાણીએ તો, પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બિપરજોય નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પ્રતિ કલાકે 5 કિલોમીટરની ઝડપે ગુજરાત તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે અને દેવભૂમિ દ્વારકાથી 300 કિલોમીટર દૂર છે અને જખો બંદરથી 360 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું સ્થિર છે અને નલિયાથી અંદાજે 370 કિલોમીટરના અંતરે આ વાવાઝોડું છે. તો 14 જૂને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાને ઓળંગે તેવી સંભાવના છે અને 15 જૂને માંડવી અને કરાચી વચ્ચેથી પસાર થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને મહત્તમ પવન સાથે ખૂબ જ તીવ્ર ચક્રવાત બની ગયું છે અને પ્રતિ કલાક 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો દર્શક મિત્રો, બિપરજોય વાવાઝોડા વિશેના આજના ટ્રેક વિશે આપને જણાવીએ તો, આ વાવાઝોડું હાલની અંદર કચ્છ અને પાકિસ્તાન વચ્ચેથી પસાર થઈ અને પાકિસ્તાનમાં થઈ અને રાજસ્થાનના જોધપુર નજીક આવી વિખેરાઈ જાય તેવો ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આ વાવાઝોડું પાકિસ્તાનના કરાચી અને કચ્છના માંડવીના બે દેશના દરિયા કિનારાની વચ્ચે ટકરાઈ શકે છે અને તેમની પવનની સ્પીડ હાલમાં જોવા જઈએ તો 160 થી 170 કિલોમીટરના અંતરે પવન ફૂંકાઈ શકે છે. પરંતુ આ વાવાઝોડું ધીમી ગતિએ ચાલી રહ્યું છે. તેને હિસાબે વાવાઝોડું જ્યારે દરિયા કિનારે ટકરાશે ત્યારે તેમની તીવ્ર ગતિ હશે અને ખૂબ જ તોફાની બની અને આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. ત્યારે જ્યારે દરિયા કિનારા સાથે ટકરાશે ત્યારે તેમની આગળ વધવાની સ્પીડ ઓછી હોવાને કારણે દરિયા કિનારે ખૂબ જ નુકસાની થશે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ખૂબ જ તોફાની બની દરિયા કિનારા સાથે ટકરાશે. અંદાજિત દરિયા કિનારાને ઓળંગતા તેમને 2 કલાક જેવો સમય લાગશે, જેમને હિસાબે દરિયા કિનારે ખૂબ જ વધારે પવન આવી શકે છે અને ખૂબ જ વધારે પડતું નુકસાન થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને આ વાવાઝોડું હાલની અંદર તેમની દિશા, તેમનો ટ્રેક જે બતાવવામાં આવી રહી છે તે અનુસાર આપને જણાવીએ તો, પાકિસ્તાન અને ભારતના બે દેશ વચ્ચેથી પસાર થઈ એટલે કે કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચીના દરિયા કિનારાની ટચ થઈ અને પાકિસ્તાનમાં જઈ અને રાજસ્થાનમાં જોધપુર નજીક આવી વિખેરાઈ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આવા ટ્રેક હાલની અંદર વાવાઝોડા વિશેનો બતાવવામાં આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે જેમને હિસાબે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આમ જોવા જઈએ તો સોમવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ધીમે ધીમે પવનમાં પણ વધારો થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે વાવાઝોડાને હિસાબે કચ્છની અંદર, સૌરાષ્ટ્રની અંદર લોકોને ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવાની જરૂર છે અને તમામ લોકોને, તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સલામત સ્થળે ખસી જવું. તો દર્શક મિત્રો, આવા જ બિપરજોય વાવાઝોડા વિશેના અપડેટ જાણવા માટે, દરરોજના અપડેટ જાણવા વિશે આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ દર્શક મિત્રો.